मारू नाम पटेल आशीष कुमार, नेत्रंग गामनो रहेवासी। आजे कलेक्टर श्रीने आवेदनपत्र આપવામાં આવ્યા છે। આજે નેત્રંગમાં 800થી 1000 લોકો ઘર વિહોણા થઈ ગયા છે। લોકોને ઘરનું ઘર નથી, કોઈપણ જાતની પૂર્ણ વ્યવસ્થા કર્યા વગર સરકારે લોકોના ઘરની ઉપર બંદૂકની અને લાઠીના ચાર્જે લોકોના ઘર પરિવાર મકાનને સામાન સાથે તોડી પાડવામાં આવ્યા છે। લોકો ઘર પરિવાર વગરના થઈ ગયા છે। કેટલી ગર્ભવતી મહિલાઓ છે, કેટલાક નાના બાળકો છે, 10મા 12મી એક્ઝામ આપે છે પરીક્ષાની, કેટલા ઘરડાઓ છે, કેટલા ગરીબો છે, કે કોઈની કોઈ પરિસ્થિતિ નથી કે સરકાર સામે લડી શકે। અમે ગરીબ છીએ એટલે અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગરીબ છીએ એટલે મકાનો તોડી પાડવામાં આવ્યા। અમે ભરૂચની જિલ્લા કલેક્ટર જિલ્લા ન્યાયાલયની અંદર અમે કેસ જીતી ગયા હતા, પરંતુ અમારી પાસે કોઈ ઉપર હાઈકોર્ટ લેવલ સુધી જવા માટે અમારી પાસે પૈસા નહીં હતા, એટલે અમે કેસ ઉપરથી અમારી પર દબાણ કરી અને અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ગરીબ છે એટલા મકાનો તોડ્યા છે। માનવતાનો પૂરેપૂરો અધિકાર એ લોકોએ પૂરેપૂરો અધિકાર નાબૂદ કરી દીધો છે। માનવની હત્યા કરવામાં આવી છે, જે રીતે જલિયાવાલા બાગની અંદર લોકોની હત્યા કરવામાં આવી હતી એ રીતે અહીંયા બી લોકોનો ઘર વગરના કરી અને લોકોની માનવતાની અને ગરીબીની હત્યા કરી છે। એટલે અમે અહીંયા આગળ આજે સૂત્રોચ્ચાર કરી ગરીબનું પુતરું થાથડી સાથે અમે અહીંયા આગળ આવ્યા છીએ। આગળના અંદર જો અમને ન્યાય નહીં મળે તો 15 દિવસની અંદર અમે ધરણા પર બેસીશું ત્યાં મામલતદાર કચેરીએ નેત્રંગમાં। ત્યાર પછી 5 દિવસની અંદર નેત્રંગથી ગાંધીજીએ અહિંસાના માર્ગે દાંડીકૂચ કરી હતી, જે રીતે મીઠાના સત્યાગ્રહ માટે એ રીતે અમે ઘરના સત્યાગ્રહ માટે નેત્રંગથી પગપાળા ગાંધીનગર સુધી જઈશું અને એ સત્યાગ્રહ કરીશું। અમે ગાંધીજીને પણ પૂજ્યા છે, ભગતસિંહને પણ પૂજ્યા છે। જો તમારે ગાંધીજીને પૂજાઈએ છે તો ગાંધીજીના ચિંધ્યા માર્ગ પર જવા દેવા તો ગાંધીજીના ચિંધ્યા માર્ગ પર જવા દો, ને તો પછી ભગતસિંહના માછડે અમને ફાંસીએ બી ચડાવી દો, અમે ફાંસીએ પણ ચડવા તૈયાર છીએ।